Good morning everyone. Today we have discussed first question of chapter 5. Our question is, give the definition of motivation and state its characteristics. I again repeat the question. Give the definition of motivation and state its characteristics. Means motivation ni definition api ane tena characteristics means લક્ષણો જણાવો. તમને અહીંયા છે એ કેરેક્ટરિસ્ટિક્સની જગ્યાએ છે એ ફીચર્સ પણ પૂછી શકે કે સ્ટેટ ઇટ ફીચર્સ. તો બેનો આન્સર છે એ સેમ જ રહે, ફીચર્સ કે કેરેક્ટરિસ્ટિક્સ કે બેનો મીનિંગ છે એ સેમ જ થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ મીનિંગ ઓર ઇન્ટ્રોડક્શન ઓફ ધ ચેપ્ટર. સિમ્પલી છે એ મોટિવેશન છે મીન્સ કે પ્રેરણા, કે મોટિવેશન મીન્સ કે પ્રેરણા થાય, કે આપણે કોઈને કાંઈ પણ છે એ મોટિવેશન વર્ડ કહીએ કે કાંઈ પણ પ્રેરણા આપીએ કે કાંઈ પણ છે એના ફ્યુચર રિલેટેડ કે એના જોબ રિલેટેડ કે કાંઈ પણ સજેશન આપી તો એને મોટિવેશન છે એ કહેવાય. પણ બિઝનેસમાં છે મોટિવેશન કોને કહેવાય, તો મોટિવેશન ઇઝ ધ સ્ટ્રેટેજી એડોપ્ટેડ બાય ધ મેનેજર ટુ એકમ્પ્લીટ ઓર ટુ એચિવ ડિઝાયરેબલ ગોલ. I again repeat, motivation is a strategy adopted by the manager to achieve desirable goal. કે બિઝનેસમાં છે એ કોને મોટિવેશન કહેવાય, તો કે જે કોઈ પણ મેનેજર હોય કંપનીના ઓનર્સ હોય એ એવી સ્ટ્રેટેજી અપનાવે કે જેનાથી છે એના બિઝનેસનું જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય જે કાંઈ પણ ગોલ હોય એ કમ્પ્લીટ થઈ શકે એ પૂરો થઈ શકે, તો એને છે એ સિમ્પલ લેંગ્વેજમાં મોટિવેશન કહેવાય. મેનેજર હોય એવી સ્ટ્રેટેજી એડોપ્ટ કરે કે જેનાથી કંપનીનો ગોલ છે એ એચિવ થઈ શકે, કંપનીનો ઓબ્જેક્ટિવ છે એ એચિવ થઈ શકે, તો એને છે એ મોટિવેશન કહેવામાં આવે છે. આપણે એનું હજી થોડુંક ઇન્ટ્રોડક્શન છે ડીપમાં મેળવીએ. ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ આર લિંક્ડ વિથ ધ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ ઓફ ધ એમ્પ્લોઈઝ એન્ડ ધેર સેટિસ્ફેક્શન લેવલ. Only by scientifically selections of employees and the goals are not achieved, top management should provide the necessary guidance or suggestions to the employees, and this is called motivation. Okay? Employees are required to obtain necessary guidance or suggestions from manager. Okay? જે એમ્પ્લોઈ હોય છે એને નેસેસરી ગાઈડન્સની, એટલે કે જ્યાં જરૂરિયાત પડે ત્યાં ગાઈડન્સ મીન્સ માર્ગદર્શન અને સજેશન્સની ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં છે એ ટોપ મેનેજમેન્ટ હોય છે એ એમ્પ્લોઈઝને છે કાંઈ પણ ગાઈડન્સ પ્રોવાઈડ કરે, કાંઈ પણ સજેશન્સ પ્રોવાઈડ કરે, કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપે, તો એને છે એ મોટિવેશન તરીકે ઓળખવામાં આવે છે. એ છે મોટિવેશનનું થોડુંક છે એ ઇન્ટ્રોડક્શન છે કે મોટિવેશન કોને કહીએ, તો કે કાંઈ પણ ઓબ્જેક્ટિવ એચિવ કરવા માટે છે જે કાંઈ પણ સ્ટ્રેટેજી કંપની અપનાવે છે તેને સિમ્પલ લેંગ્વેજમાં મોટિવેશન કહે છે. નાઉ વી હેવ ડિસ્કસ ધ ડેફિનેશન ઓફ મોટિવેશન, કે મોટિવેશન મીન્સ ઇફેક્ટિવ ડિઝાયર ડાયરેક્ટિંગ ટુવર્ડ ધ એચિવમેન્ટ ઓફ ગોલ્સ. કે તમને જે ફર્સ્ટ હું બોલી કે સ્ટ્રેટેજી એડોપ્ટેડ બાય ધ મેનેજર એ પણ તમે ડેફિનેશનમાં લખી શકો છો, અને આજે સેકન્ડ ડેફિનેશન હું તમને જે કહું છું એ પણ છે, તમે એની ડેફિનેશન તમને બેમાંથી જે ઇઝી લાગે તમે લખી શકો છો. મોટિવેશન મીન્સ ઇફેક્ટિવ ડિઝાયર ડાયરેક્ટેડ ટુવર્ડ ધ એચિવમેન્ટ ઓફ ગોલ્સ, કે આપણે છે એ ગોલ્સને એચિવ કરવા માટે છે એ જે આપણી ડિઝાયર હોય ઈચ્છા હોય ને એ પ્રમાણે આપણે વર્ક કરતા હોઈએ છીએ ને મોટિવેશન કહીએ, કે આપણી ઈચ્છા પ્રમાણે છે આપણે છે એ ઓબ્જેક્ટિવ જે હેતુ છે ને પૂરો કરવા માટે વર્ક કરી છીએ તેને મોટિવેશન કહે છે સિમ્પલ લેંગ્વેજમાં. કે આપણે છે આપણો ઓબ્જેક્ટિવ છે પછી પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો હોય કે પછી વેલ્થ મેક્સિમાઇઝેશનનો હોય એ કઈ રીતે પૂરો કરી છીએ, પૂરો કરવા માટે આપણે જે કાંઈ પણ વર્ક કરી છીએ એને છે એ મોટિવેશન કહે છે. નાઉ વી હેવ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોટિવેશન. ધેર આર મેઇન 9 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોટિવેશન. કે મોટિવેશન્સના છે એ ટોટલ 9 કેરેક્ટરિસ્ટિક્સ
છે એ આપણે અહીંયા આપેલા છે. ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોટિવેશન ઇઝ મોટિવેશન નીડ બેઝ. મોટિવેશન નીડ બેઝ એ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ જ મોટિવેશનનો છે, કે મોટિવેશન ઇઝ નીડ બેઝ. કે મોટિવેશન છે એ જરૂરિયાત પર આધારિત છે. નીડ મીન્સ કે આપણી જે કાંઈ પણ જરૂરિયાત હોય તેને નીડ કહીએ. મોટિવેશન ઇઝ નીડ બેઝ. સચ ટાઈપ ઓફ મોટિવેશન ઇઝ બેઝડ ઓન નીડ. મેન ઇઝ ફ્લેક્સિબલ એઝ વેલ એઝ ડાયનામિક એનિમલ. હી કેન નોટ લાઈ વિધાઉટ નીડ્સ એન્ડ ડિઝાયર. ધ સ્ટ્રોંગર એન્ડ ધ અગર ટુ સેટિસ્ફાઈંગ ધ નીડ્સ ઓન ધ બેઝિસ ઓફ વુમન્સ બિહેવિયર ઓફ ધ એમ્પ્લોઈઝ ઇઝ ઇન્ટેન્સિટી ઓર ડ્રાઇવર્સિટી. કે એ આપણે કીધું છે કે મેન ઇઝ અ એનિમલ, હી કેન નોટ લાઈવ વિધાઉટ ડિઝાયર ઓર વિધાઉટ નીડ. કે મેન છે એક એનિમલ છે, કે માણસ છે એક પ્રાણી છે, તે કંઈ પણ ઈચ્છાઓ વગર છે એ જીવી જ ના શકે. ને છે કંઈક ને કંઈક ઈચ્છા હોય જ. મેન ઇઝ અ એનિમલ, તે કેન નોટ લાઈવ વિધાઉટ એની ડિઝાયર. કે માણસ છે એ લાઈવ હોય, જીવતો હોય તો એની કાંક ને કાંક ઈચ્છા જ હોય. એટલે એનો ફર્સ્ટ પોઈન્ટ જ છે કે મોટિવેશન ઇઝ અ નીડ બેઝ. કે મોટિવેશન કેવું છે તો કે નીડ ઉપર છે એ બેઝ રાખે છે, નીડ ઉપર છે એ આધાર રાખે છે. કે જે ટાઈપની જેની જરૂરિયાત હોય એ ટાઈપનું એને છે મોટિવેશન છે પ્રોવાઈડ કરવાનું હોય. કે કેટલાય હોય એને છે એ બિઝનેસ રિલેટેડ મોટિવેશન આપવાનું હોય, કેટલાય પર્સન એવા હોય કે એને છે એની પર્સનલ લાઈફ વિશે મોટિવેશન આપવાનું હોય, સ્ટુડન્ટ હોય તો એને છે સ્ટડી વિશે મોટિવેશન આપવાનું હોય. તો જે પ્રમાણે છે એ મોટિવેશન્સની નીડ હોય ત્યાં એ પ્રમાણે છે આપણે મોટિવેશન આપવાનું રહે છે. દેન સેકન્ડ પોઈન્ટ ઇઝ મોટિવેશન ઇઝ ઓફ વેરિયસ ટાઈપ. કે મોટિવેશન ઇઝ ઓફ વેરિયસ ટાઈપ, કે મોટિવેશન છે એ ઘણા બધા ટાઈપ્સનું હોય છે. એની અંદર આપણે કીધું છે એમ્પ્લોઈઝ ફીલ ધેટ દે શુડ એચિવ સમથિંગ ફ્રોમ ધ એફર્ટ્સ ઓફ એમ્પ્લોઈઝ. રેકોગ્નાઇઝેશન ફોર અ વર્ક, ઇન્ટરનલ સેટિસ્ફેક્શન, લોયલ્ટી ટુવર્ડ એમ્પ્લોઈઝ, આઈડિયલ વર્ક કન્ડિશન્સ, સેફગાર્ડ જોબ્સ, ધ હાઈ લેવલ ઓફ એફિશિયન્સી, ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ, ગ્રુપ એક્ટિવિટીઝ, ગ્રુપ ડેવલપમેન્ટ એટસેટ્રા. કે કંપનીની અંદરનું કીધું છે એમાં આપણે, કે કંપનીની અંદર છે એ વેરિયસ ટાઈપ્સના મોટિવેશન્સ હોય છે. તો કે કયા કયા, તો કે ઇન્ક્રીઝ ઓફ એફિશિયન્સી, સેફગાર્ડ્સ ઓફ જોબ, ગ્રુપ ડેવલપમેન્ટ. કે ગ્રુપ ડેવલપમેન્ટ મીન્સ કે એના જે ડિપાર્ટમેન્ટ હોય છે એનું ડેવલપમેન્ટ થાય તે, સેફગાર્ડ ઓફ જોબ એટલે કે એમની જે જોબ છે એની સેફટી, ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી કે એમની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય તે માટે છે એમને મોટિવેશન્સ આપવું. ઇન શોર્ટ કે આપણે કોઈ પણ કંપનીની અંદર પણ વર્ક કરતા હોય એમાં જેમ જેમ ડિપાર્ટમેન્ટ બદલે, જેમ જેમ એમ્પ્લોઈઝ બદલે, તેમ તેમ છે એ મોટિવેશન પણ બદલે. કેટલી વખત છે આપણે મોટિવેશન છે એમની એફિશિયન્સી વધારવા માટે આપતા હોય, કેટલી વખત છે મોટિવેશન એમની જોબની સેફટી માટે પણ આપતા હોય, કેટલી વખત છે ગ્રુપ ડેવલપમેન્ટ માટે પણ મોટિવેશન્સ આપતા હોય છે, કેટલી વખત છે એ કંઈ પણ પ્રોડક્શન્સ માટે છે, કંઈ પણ પ્રોડક્શન્સની કંઈ પણ નવી મેથડ આપણે એપ્લાય કરી હોય અથવા તો કંઈ પણ નવી મશીનરી લીધી હોય તો એના માટે છે એમને કંઈ પણ મોટિવેટ કરતા હોઈએ. ઇન શોર્ટ કે કંપનીની અંદર પણ છે આવી રીતે જુદા જુદા ટાઈપના છે એ કેટલાય મોટિવેશન્સ છે એ આપવામાં આવતા હોય છે. એનો સેકન્ડ પોઈન્ટ હતો મોટિવેશન ઇઝ ઓફ વેરિયસ ટાઈપ. ધેન થર્ડ પોઈન્ટ છે મોટિવેશન ઇઝ ફ્લક્ચ્યુએટિંગ. ફ્લક્ચ્યુએટિંગ મીન્સ કે વધઘટ થતી હોય છે. મોટિવેશન ઇઝ ફ્લક્ચ્યુએટિંગ, કે મોટિવેશનમાં પણ છે પ્રેરણામાં પણ છે એ વધઘટ થતી હોય છે. એની અંદર પણ આપણે કીધું છે ધ નીડ વિચ આર બિહાઇન્ડ ધ પર્સન્સ કીપ ચેન્જિંગ એન્ડ ધે આર નેવર સ્ટેટિક. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ લેવલ ઓફ મોટિવેશન. ટુડે ધ મોટિવેશન વિચ મે બી પ્રેઝન્ટેડ મે નોટ બી સેમ ટુમોરો. કે આપણે કીધું છે કે ફ્લક્ચ્યુએટિંગ છે એટલે કે મોટિવેશન છે એમાં વધઘટ થતી હોય છે. કે આજે આપણે જે મોટિવેશન્સ આપી છીએ એ ટુમોરો એટલે કે આવતીકાલે છે એ બદલી જશે, એમાં છે કાં તો ઇન્ક્રીઝ થઈ જાય ને કાં તો ડિક્રીઝ થઈ જાય. એટલે ફ્લક્ચ્યુએટિંગ મીન્સ કે આપણે પ્રેઝન્ટમાં જે કાંઈ પણ મોટિવેશન્સ આપી છીએ, જે કાંઈ પણ સ્પીચ આપી છીએ એ ફ્યુચરમાં છે એ જ ટાઈપની સ્પીચ રહેતી નથી, ઇન્ક્રીઝ કા ડિક્રીઝ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે સ્ટુડન્ટની એક્ઝામ હોય તો એક્ઝામ પહેલાં છે એ લોકોને છે બધા છે વાંચવા માટે છે રીડ કરવા માટે બહુ મોટિવેટ કરતા હોય,
અને એક્ઝામ પતી જાય પછી કોઈ એને ફોર્સ ન કરે, મોટિવેટ ન કરે કે હવે તું વાંચ, એમ કોઈ ના કહે, કેમ કે એક્ઝામ શું થઈ હોય, વહી ગઈ હોય. એમ કે છે, જેમ જેમ ટાઈમ છે ચેન્જ થાય, જેમ જેમ છે એ સિચ્યુએશન ચેન્જ થાય, એમ એમ છે એ મોટિવેશન પણ ચેન્જ થાય. ક્યારેય છે મોટિવેશન એક સરખું રહેતું નથી, જેમ ટાઈમ ચેન્જ થાય, જેમ સિચ્યુએશન ચેન્જ થાય, એમ મોટિવેશનમાં પણ ચેન્જીસ જોવા મળે છે. એટલે કે મોટિવેશન છે એ ફ્લક્ચ્યુએટિંગ છે, કે ટાઈમની સાથે સાથે છે, સિચ્યુએશન્સની સાથે સાથે છે, મોટિવેશન્સમાં પણ ચેન્જીસ જોવા મળે છે. ધેન નેક્સ્ટ ઇઝ મોટિવેશન કીપ ચેન્જિંગ. હવે થર્ડ અને ફોર્થ તમને જે પોઈન્ટ છે એનો બેનો મિનિંગ છે એ મોસ્ટલી છે એ સેમ જ થતો હોય છે. ફર્સ્ટમાં ટાઈમ અને સિચ્યુએશનને આધારે છે એ મોટિવેશન છે એ ચેન્જ થતું હતું, અને મોટિવેશન કીપ ચેન્જિંગમાં શું આવે તો કે જેમ જેમ છે એ પર્સન ચેન્જ થાય, એમ એમ છે મોટિવેશન પણ ચેન્જ થાય. તમને મેં છે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ કીધું હતું કે નીડ્સ પોઈન્ટમાં, કે પર્સન છે તો કેટલાય સ્ટુડન્ટ હોય તો એમને છે એ સ્ટડી રિલેટેડ મોટિવેશન્સ હોય, એમ્પ્લોઈઝ હોય તો એમને એમના વર્ક રિલેટેડ મોટિવેશન્સ હોય, કંઈ આપણા રિલેટિવ હોય એમને કંઈ પણ આપણે મોટિવેશન્સ આપતા હોય તો એ પર્સનલ મોટિવેશન્સ હોય, ફેમિલી રિલેટેડ હોય. એટલે મોટિવેશન્સ કીપ ચેન્જિંગમાં એ જ આવે કે જેમ જેમ છે એ ડિફરન્ટ પર્સન હોય, એમ એમ છે એ ડિફરન્ટ મોટિવેશન્સ હોય. તમને આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ કંપની હોય તેમાં કેટલાય વ્યક્તિ એવા હોય કે જેમને વધુ મોટિવેશન્સની જરૂર પડતી હોય, ને કેટલાય વ્યક્તિ એવા હોય કે જેમને એટલા બધા મોટિવેશન્સની જરૂર ના પડતી હોય, એમની રીતે છે એ વર્ક પ્રોપરલી કરતા જ હોય છે. એટલે ફોર્થ પોઈન્ટમાં એ જ આવે કે મોટિવેશન કીપ ચેન્જિંગ, કે મોટિવેશન છે એ ડિફરન્ટ પર્સને છે એ ડિફરન્ટ હોય છે, ચેન્જ થતું હોય છે. કે આપણે કંપનીમાં એક વ્યક્તિને જે ટાઈપનું મોટિવેશન આપીને આવ્યા અને એને પૂરું કરીને બીજા વ્યક્તિને મોટિવેશન્સ આપવા જાય છે તો એ સેમ હોતું નથી, બંનેમાં છે ડિફરન્સ હોય છે. કે સામેવાળા પર્સનની છે એ કેટલી કેપેસિટી છે, એનામાં કેટલી એફિશિયન્સી છે, કેટલો ડાયનામિક છે, એ પ્રમાણે છે એમને મોટિવેશન આપવાનું રહે છે. એટલે એ ફેક્ટરને જોતા છે એ મોટિવેશન્સમાં છે એ ચેન્જીસ જોવા મળે છે. ધેન પોઈન્ટ નંબર 5, મોટિવેશન ઇઝ અ ફોર્સ. કે મોટિવેશન છે એક ફોર્સ છે, કે જે કોઈ પણ વ્યક્તિ હોય છે મોટિવેશન એને છે એ ફોર્સ કરે છે. મોટિવેશન ઇઝ સચ અ ફોર્સ વિચ ગેટ્સ પીપલ ટુ કમિટ ધેમસેલ્વસ ટુવર્ડ ધ એક્ટિવિટીઝ. એમ્પ્લોઈઝ ગેટ સ્ટિમ્યુલેટેડ ટુ વર્ક એન્ડ ધે ટ્રાય ટુ સેટિસ્ફાઈંગ ધેર નીડ્સ. કે એમાં આપણે છે એ કીધું છે કે મોટિવેશન છે એક ફોર્સ છે, કે કોઈ પણ વ્યક્તિને આપણે છે એ મોટિવેટ કરી, કે કાંઈ પણ છે આપણે ખુદ પણ છે કોકની મોટિવેશન સ્પીચ સાંભળી એટલે આપણે એક બે દિવસ તો છે એમ જ થાય કે ના આઈ કેન ડૂ ઇટ, હું આ કરી શકીશ અને હું આ કરીશ જ. એમ કહે છે કે એ જે કોઈ પણ વ્યક્તિ હોય એને કાંઈ પણ વર્ક કરવા છે એ પ્રેરે છે. એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે થ્રસ્ટી પર્સન હોય કે જે તરસ્યો માણસ હોય એ છે એને વોટર સિવાય છે કાંઈ બીજું બતાય જ નહીં, એને બસ બધે છે વોટર જ બતાય. એવી જ રીતે છે જે વ્યક્તિને આપણે મોટિવેશન્સ આપી, જે ટોપિક ઉપર આપી તો એને છે બે ત્રણ દિવસ તો છે એ જ મગજમાં છે, માઇન્ડમાં છે એનું એ જ ચાલતું હોય કે ના મારે આ કરવું છે, હું આ કરીશ ને, કઈ રીતે આવી રીતે હું કરીશ ને. ઇન શોર્ટ કે આપણે ખુદ પણ છે ક્યાંક કોકની મોટિવેશન સ્પીચ સાંભળીને આવ્યા હોય, આમ છે આમ જૂતો હોય કે ના આ કરવું જ છે, હું કરી શકીશ. એટલે એમ કહે છે કે મોટિવેશન છે એક ફોર્સ છે, કે જે વ્યક્તિને છે એ મોટિવેટ કરવામાં આવે તો એ છે એને કંઈક નવું કરવા છે એ પ્રેરે છે ને ફોર્સ કરે છે કે આ છે એ તમે કરી શકો છો. ધેન નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 6, મોટિવેશન હેઝ અ વાઇડ સ્કોપ. કે મોટિવેશન છે એને વાઇડ એટલે વિશાળ, અને સ્કોપ એટલે કે કાર્યક્ષેત્ર, કે મોટિવેશન્સનું જે કાર્યક્ષેત્ર જે વિસ્તાર છે એ મોટો છે વિશાળ છે. ધ એરિયા એન્ડ સ્કોપ ઓફ મોટિવેશન ઇઝ વેરી ફાસ્ટ. વી હેવ ઓલરેડી સ્ટડીડ ઇન ધ ડેફિનેશન્સ ઓફ ધ મોટિવેશન્સ. Different words signify the vastness of motivation. Some employees work to learn, some to fulfill their family's responsibility, and some to learn something. Kema apne kidu che ke motivation is a wide scope, ke motivation che ene visa scope che ma kidu che ke કેટલાય વ્યક્તિ એવા હોય કે જે છે એ ફેમિલીની રિસ્પોન્સિબિલિટી પૂરી કરવા માટે વર્ક કરતા હોય છે,
કેટલાય વ્યક્તિ એવા હોય છે કે જે કંઈ લર્ન કરવા માટે કંઈ શીખવા માટે છે એ કંઈ પણ વર્ક કરતા હોય છે, કેટલાય વ્યક્તિ એવા હોય છે કે જેની ખુશીથી છે એ પોતે છે એ વર્ક કરતા હોય છે. તો એમ કહે છે કે આપણે જ્યારે મોટિવેશન્સ આપી ત્યારે જે કાંઈ પણ ઓડિયન્સ હોય, જે કાંઈ પણ છે એ સાંભળનાર હોય, એ બધાના એમ કેવા હોય અલગ અલગ હોય છે. એટલે એમ કહે છે કે કોઈ પણ જગ્યાએ આપણે ખ્યાલ જ હોય કે આપણે મોટિવેશન સ્પીચ કોઈ આપતું હોય, એવા કોઈ પણ ફંક્શન્સમાં ગયા હોય તો અહીંયા બધા જેટલા બેઠા હોય બધાના એમ અલગ અલગ હોય, એક સરખા એમ ના હોય. એટલે મોટિવેશન્સનો મતલબ જ એ થાય કે વાઇડ સ્કોપ, એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને મોટિવેશન્સ આપતા હોય, કંપનીમાં છે એમ્પ્લોઈઝને છે એ મોટિવેશન્સ આપતા હોય, કેટલાય એમ્પ્લોઈઝ એવા હોય કે જે કંઈક શીખવા માટે જોબ કરતા હોય, કેટલાય એવા હોય કે જેની ફેમિલીની રિસ્પોન્સિબિલિટી પૂરી કરવા માટે જોબ કરતા હોય, કેટલાય એવા હોય કે કાંઈ રિસ્પોન્સિબિલિટી હોય નહીં અને એમનેમ છે એ પોતે છે એ કંઈક નવું શીખવા માટે, નવું નવું કરવા માટે પોતાનું છે એ જે કાંઈ પણ સ્કિલ હોય ડેવલપ કરવા માટે વર્ક કરતા હોય. એમ કહે છે કે જ્યારે પણ તમે મોટિવેશન્સ આપો છો તો એ જુદા જુદા વ્યક્તિઓ હોય છે અને બધાનું છે એ જે કાંઈ પણ સ્કોપ હોય છે એ કેવો હોય છે, જુદો જુદો હોય છે. ધ નેક્સ્ટ, મોટિવેશન મેની ટાઈમ મોટિવેટર્સ ઇઝ નોટ નોન. મોટિવેટર્સ ઇઝ નોટ નોન, કે મોટિવેટર્સ મીન્સ કે જે વ્યક્તિ મોટિવેશન સ્પીચ આપતો હોય એને મોટિવેટર્સ કહેવાય, કે જે વ્યક્તિ આપણે છે મોટિવેટર સ્પીચ આપે, મોટિવેશનની સ્પીચ આપે તો એને છે મોટિવેટર્સ કહેવામાં આવે છે. કે જે મેની ટાઈમ મોટિવેટર્સ ઇઝ નોટ નોન, કેટલી વખત છે આપણે એવા વ્યક્તિએ છે એ મોટિવેટ કરીને આવેલા જાય કે આપણે એને ઓળખતા જ ના હોય, કે પર્સનલ લાઈફમાં ક્યારેય એની સાથે કોન્ટેક્ટમાં ન આવ્યા હોય, આપણે એને ઓળખતા ના હોય, ખાલી આપણે કેટલીક વખત એમનું છે એ નેમ છે, એમનું જે નામ હોય છે એ ખબર હોય છે, એ વ્યક્તિ છે આપણે મોટિવેટ કરીને છે એ ચાલ્યા જાય છે. એટલે એમ કહે છે કે એવું નથી હોતું કે મોટિવેટર તમને જે મોટિવેશન્સ આપે કાં તો તમારો જ્યાં વર્ક કરતા અહીંયા મેનેજર હોય અથવા તો કોઈ રિલેટિવ્સ હોય, એવું નથી હોતું. મોટિવેટર્સ એવા પણ હોય છે, એવા વ્યક્તિ પણ હોય છે કે જેને તમે છે એ ઓળખતા નથી હોતા. તમે કાંઈ પણ છે એવો પ્રોગ્રામ હોય ત્યાં જાઓ, ત્યાં કોઈ પણ વ્યક્તિ મોટિવેશન સ્પીચ આપતા હોય તેની તમને ખાલી નામ જ ખબર હોય, બાકી શું કરે છે કોણ છે એની કાંઈ તમને ઇન્ફોર્મેશન ના હોય, અને એ વ્યક્તિ પણ તમને છે કેટલી વખત મોટિવેટ કરે છે. એટલે ઇન શોર્ટ એમ કહે છે કે એવું જરૂરી નથી હોતું કે જે વ્યક્તિ છે તમને મોટિવેટ કરે એ છે એ તમે એને પર્સનલી છે એ એની સાથે કોન્ટેક્ટમાં જ હોય, પર્સનલી એને ઓળખતા જ હોય, એવું જરૂરી હોતું નથી. તમે એને ન પણ ઓળખતા હોય કે તમને છે કોઈ પણ વ્યક્તિને તમે ઓળખતા નથી પણ છતાં તમને કંઈક સજેશન આપે છે, તમને મોટિવેટ કરીને છે એ ચાલ્યું જાય છે. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ લેક ઓફ મોટિવેશન ઇઝ ડિપ્રેશન. કે નેક્સ્ટ પોઈન્ટ છે લેક ઓફ મોટિવેશન ઇઝ ડિપ્રેશન, મીન્સ કે ઓછું મોટિવેશન છે કેટલી વખત છે એ ડિપ્રેશન, મીન્સ એટલે કે હતાશા, કે કેટલી વખત છે એ કોઈ વ્યક્તિને જો મોટિવેશન આપવામાં ન આવે તો એનામાં હતાશા ડિપ્રેશન ક્રિએટ કરે છે. ધ પ્રી રિક્વેસ્ટ ઓફ ધ મોટિવેશન ઇઝ ટુ સેટિસ્ફાઈંગ ધ નીડ, ઇફ ધ નીડ્સ આર અનસેટિસ્ફાઈંગ ધેન એમ્પ્લોઈ ફીલ ડિપ્રેશન્ડ. કે એમ્પ્લોઈઝને છે જો પૂરતા પ્રમાણમાં છે એ કાંઈ પણ મોટિવેટ નહીં કરવામાં આવે, કે એમની નીડ્સ, કે આપણે છે કંપનીમાં એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય તો એમની નીડ્સ છે મોસ્ટલી સેલેરી રિલેટેડ હોય, કે એમની નીડ્સ સેટિસ્ફાઈડ કરવામાં નહીં આવે, એમને પ્રોપર મોટિવેશન્સ આપવામાં નહીં આવે, તો એમનું છે એ જે ડિપ્રેશન હોય છે, એટલે કે જે કાંઈ પણ હતાશા હોય છે એનું છે એ પ્રમાણ શું થાય છે, વધી જાય છે. એમ કહે છે કે તમે તમારી કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય તો એને થોડા થોડા ટાઈમે છે એના વર્કને મોટિવેટ કરો, એની નીડ શું છે તમારા એમ્પ્લોઈઝની તો એ સેટિસ્ફાઈડ કરવાની ટ્રાય કરો, એટલે કે એનામાં છે આવી રીતે ડિપ્રેસ થવાનું છે એ કાંઈ ક્વેશ્ચન જ ઊભો ન થાય, કે થોડા થોડા ટાઈમે છે એને કંઈક ને કંઈક મોટિવેશન સજેશન આપતા રહેવાનું, જોવાનું કે એની બધી નીડ છે એ સેટિસ્ફાઈડ થાય છે કે નહીં, જેથી ડિપ્રેશનનો ક્વેશ્ચન જ ઊભો ન થાય. મોટિવેશનથી છે એ ડિપ્રેશન છે એ ઘણું બધું છે એ ડિક્રીઝ કરી શકાય છે, ઘણું બધું છે એ ઘટાડી શકાય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ડિફરિંગ મોટિવેશન્સ ટુ વેરિયસ પર્સન. કે ડિફરિંગ મોટિવેશન ટુ વેરિયસ પર્સન, મોટિવેશન્સ ઇઝ ડિફરન્ટ ટુ પર્સન,
કે મોટિવેશન છે એ પર્સન ટુ પર્સન છે એ ડિફરન્ટ હોય છે, કે જેમ જેમ વ્યક્તિ ચેન્જ થાય તેમ તેમ છે એ મોટિવેશન પણ ચેન્જ થતું હોય છે. આપણે છે એ ફર્સ્ટ સેકન્ડ પોઈન્ટમાં છે મેં કીધું છું, આમાં છે એ ત્રણેય પોઈન્ટમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે મોટિવેશન છે એ ટાઈમ અને સિચ્યુએશન જેમ જેમ ચેન્જ થાય તેમ તેમ મોટિવેશનમાં પણ ચેન્જીસ જોવા મળે છે. એવી જ રીતે જેમ જેમ પર્સન ચેન્જ થાય એવી રીતે છે એ મોટિવેશનમાં ચેન્જ જોવા મળે છે. આ પોઈન્ટે આપણે છે આગળ આવી ગયો કે કેટલાય પર્સન એવા કે જેની એફિશિયન્સી છે એ વધારે હોય કે જે છે એ ડાયનામિક હોય, એમને છે એ ઓછા મોટિવેશન્સની જરૂર પડતી હોય છે. કે જેમ જેમ પર્સન ચેન્જ થાય તેમ તેમ છે આખી મોટિવેશનની સ્પીચ હોય છે એ પણ ચેન્જીસ થતા હોય છે. આપણે એક એક્ઝામ્પલ હજી હમણાં જ જોયું કે કંપનીના તમે એક એમ્પ્લોઈઝને છે મોટિવેશન કાંઈ પણ સજેશન્સ કે કાંઈ પણ સ્પીચ દઈને આવ્યા, પછી તરત જ છે કોઈ પણ બીજા એમ્પ્લોઈઝને છે એ કાંઈ પણ તમે મોટિવેટ કરવા ગયા, તો બંનેની જે મોટિવેશન બંનેને મોટિવેશન દેવાની જે કાંઈ પણ મેથડ હોય એ ડિફરન્ટ હોય. કેટલાય વ્યક્તિ હોય કે જેને વધુ મોટિવેશનની જરૂર પડતી હોય અને કેટલાય એવા હોય કે જેને એટલા બધા મોટિવેશનની જરૂર ના પડતી હોય. એમ કહે છે કે મોટિવેશન છે પર્સન ટુ પર્સન કેવું હોય છે કે ડિફરન્ટ હોય છે, જેમ જેમ પર્સન ચેન્જ થાય તેમ તેમ મોટિવેશન પણ ચેન્જ થતું હોય છે. તો ટોટલ છે એ 9 મોટિવેશનના કેરેક્ટરિસ્ટિક્સ હતા. ફર્સ્ટ હતું મોટિવેશન ઇઝ અ નીડ બેઝ, સેકન્ડ મોટિવેશન ઇઝ અ વેરિયસ સ્ટેપ, થર્ડ મોટિવેશન ઇઝ ફ્લક્ચ્યુએટિંગ, ફોર્થ મોટિવેશન કીપ ચેન્જિંગ, ધેન 5 મોટિવેશન ઇઝ અ ફોર્થ, ધેન પોઈન્ટ નંબર 6 મોટિવેશન હેઝ અ વાઇડ સ્કોપ, ધેન 7 મેની મોટિવેટર નોટ નોન, ધેન લેક ઓફ મોટિવેશન ઇઝ ડિપ્રેશન, ધેન લાસ્ટ એન્ડ પોઈન્ટ નંબર 9 ઇઝ ડિફરિંગ મોટિવેશન ઓફ વેરિયસ પર્સન. કે જુદું જુદું જેમ જેમ પર્સન બદલાય તેમ તેમ મોટિવેશન્સમાં ચેન્જ થતું હોય છે. તો આ ટોટલ છે એના કેરેક્ટરિસ્ટિક્સ હતા અને એની ડેફિનેશન છે આજે આપણે ડિસ્કસ કરી લીધી. હવે નેક્સ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ ક્વેશ્ચન એનો ડિસ્કસ કરશું. થેન્ક યુ.